તમારે તમારું કેલ્ક્યુલેટર અત્યારે ઓપન કરવાનું ફોનમાં યુ કેન ઓપન યોર કેલ્ક્યુલેટર ઇન યોર સેલ ફોન તમારા મને દસ હજાર સુધીના ઘડિયા પૂછવાના ટેન થાઉઝન્ડ ત્યાં સુધીના ઘડિયા પૂછવાના ફોર એક્ઝામ્પલ ચાર હજાર પાંચસો છન્નું ગુણ્યા આઠ નવ હજાર છસો પિસ્તાળીસ ગુણ્યા નવ તમને જે યોગ્ય લાગે છે દસ હજાર સુધીના ઘડિયા તમે મને પૂછો અને જે વાલીએ મને પ્રશ્ન પૂછ્યો હોય અને મારી ભૂલ પડી જાય તો જે વાલીએ મને પ્રશ્ન પૂછ્યો હશે તેમનું બાળક મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર જ્યાં સુધી ભણશે ત્યાં સુધીનો તમામ ખર્જો હું આપીશ દસ હજાર સુધીના ઘડિયાની વાત હતી મેં વીસ સુધીનામાં કોઈ ચેલેન્જ નથી આપી છતાં પણ હું દસ હજારની લઉં છું પ્લીઝ ઓપન ધ કેલ્ક્યુલેટર ઇન યોર સેલ ફોન તમારા મોબાઈલ ફોનમાં કેલ્ક્યુલેટર ઓપન કરો અને આજ ધ ક્વેશ્ચન કોણ પૂછશે સૌથી પહેલા કોઈ પણ વાલી પૂછી શકે અહીંયા છે આ બાજુ કોઈ પણ વાલી પાસે પ્રશ્ન પૂછાવો આમાં એક એક જ સેકન્ડ સર આમાં એક પણ વ્યક્તિ એવા નથી કે જેમને હું સવારે મળ્યો હોઉં અને મેં એવું કીધું હોય કે હું સાંજે જયારે પૂછું ત્યારે આવું કંઈક પૂછજો કારણ કે ગુજરાતીઓનું માઇન્ડ પહેલા ત્યાં આવે કે એમના ચાર પાંચ માણસો બેઠા હશે એટલે એવું કઈ નથી હું એનો વિશ્વાસ આપી દઉં પેલા યસ સર આઠ હજાર છસો છ્યાસી ગુણ્યા આઠ આઠ હજાર છસો છ્યાસી ગુણ્યા આઠ ગુણ્યા આઠ સર ચેક ધ આન્સર મારો આન્સર છે છસો नेक्स्ट कोई पूर्ण व्यक्ति क्वेश्चन पूछी सके जे नो बैरियर टू एनीवन कोई पूर्ण व्यक्ति ऑडियंस में बेचैली व्यक्ति क्वेश्चन पूछी सके 6575 6575 बत्री 850 सर थैंक यू वेरी मच नेक्स्ट प्लीज एनीबडी कैन आस्ट द क्वेश्चन यस पहला मेमनेम्बर से माइक आप बो 7759 સાત હજાર પાંચસો છન્નું ગુણ્યા નવ તમારો આન્સર હશે છસો ત્યાં ચોસઠ થેન્ક યુ વેરી મચ અત્યાર સુધી આજની નાઇટ કોણ લખી બને છે યસ સર એક હજાર છસો આડત્રીસ ગુણ્યા પાંચ આઠસો ઓગણીસ જીરો એક હજાર છસો આડત્રીસ ગુણ્યા પાંચ આઠ હજાર એકસો નેવું સર થેન્ક યુ વેરી મચ એનીવન

મારે કોઈની ફી ભરવાની નથી પણ આજે પહેલા પહેલો સંકલ્પ આટલી બધી જન સમુદાય જયારે એકઠો થયો હોય આટલા બધા વાલીઓ જયારે એક થયા હોય તો આપણે સરસ્વતી માતાની સામે જયારે બેઠા હોઈએ ત્યારે એક સંકલ્પ અવશ્ય લેવો જોઈએ કે આપણે ગોપાલ સરે નક્કી કર્યું કે પોતાના બાળકને પોતાના વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી દૂર કરીએ અને ખરેખર અર્થપૂર્ણ શિક્ષણ આપીએ પણ આપણામાંથી કેટલા લોકો તૈયાર છે અર્થપૂર્ણ શિક્ષણ અને મુક વાળા શિક્ષણ આપવા માટે પ્લીઝ રેઝ હવે હવે કામ કરીએ ત્યાં છે જી માઈક બની કદાચ એકાદ અંક ભૂલ થાય મારી અહીંયા ચેલેન્જ પૂરી થાય કારણ કે હવે ડિફિકલ્ટી લેવલ મોટું કરું છું અત્યાર સુધી એવું બનતું હતું કે તમે મને ક્વેશ્ચન પૂછતા હતા અને હું આન્સર આપતો હતો હવે રિવર્સ કરવાનું છે એટલે કે હવે તમે મને આન્સર કહેશો અને ક્વેશ્ચન હું પૂછીશ ખબર પડી ચાલો એક કામ કરીએ બધા પોતપોતાનું કેલ્ક્યુલેટર પોતાના હાથમાં લઈ લો કેટલા લોકોએ કેલ્ક્યુલેટર ઓપન કર્યું છે પ્લીઝ બતાવો તો આમ ઉપર કરીને વેરી ગુડ ઓહો પાછળ પણ બહુ છે કોઈ પણ ત્રણ અંકની સંખ્યા તમે તમારા કેલ્ક્યુલેટરમાં લખો હવે એવું બની શકે કે એકાદ અંકની ભૂલ કદાચ મારી પડી જાય તો મને દિલથી માફ કરજો કોઈપણ ત્રણ અંકની સંખ્યા તમે તમારા કેલ્ક્યુલેટરમાં લખી શકો મને શેર નથી કરવાની કે તમે શું લખ્યું બધાએ પોતપોતાની રીતે લખી હશે હવે તમે જે સંખ્યા લખી તે સંખ્યાનો ગુણાકાર કોઈપણ એક અંકની સંખ્યા સાથે તમે કરી નાખો એ પણ મને નહીં કહેવાની કે તમે શું કર્યું કેટલા લોકો કરી વેરી ગુડ હવે તમે આન્સર જોઈ લો તમારે મને આન્સર કહેવાનો અહીંયાથી હું પ્રશ્ન કહીશ કે તમે કેલ્ક્યુલેટરમાં શું કર્યું અહીંયાથી તો દેખાય નહીં ને ચાલો વેરી ગુડ કોઈને પણ માઇક આપો કે જે મને આન્સર કહેશે ને હું ક્વેશ્ચન કહીશ કે તમે શું કર્યું છ હજાર બસો કર્યું સર તમે થેન્ક યુ ઘણા લોકોની હાથ ઉપર થાય છે યસ સર અઠયાવીસસો સિત્તેર

તમે ચાર અંગ ગુણ્યા એકંગ કર્યા પહેલાં મને એક કહ્યો એક કહો ચાર અંગ ગુણ્યા એકંગ કર્યા ને ચાર ઓગણપચાસ પાંત્રીસ ગુણ્યા ચાર મળ્યું ને થેન્ક યુ મેં તો ત્રણ અંગ ગુણ્યા એકનું જ કીધેલું ચાલ હવે એક કામ કરીએ સહેલું કયું કારણ કે આપણે તો કંઈક અલગ મૂળમાં ભેગા થયા છીએ ભવિષ્યમાં આપણે ફરીથી મળીશું મારે અહીંયા મારું શક્તિનું પ્રદર્શન કરવા માટે હું અહીંયા નથી પણ એક જ કારણથી આ વસ્તુ મેં કરી કારણ કે તમારી સામે જે બાળક ઊભો છે અત્યારે એ જે વિદ્યાર્થી ઊભો છે તેણે ક્યારે પણ પોતાની લાઈફમાં સિત્તેર ટકાથી વધારે જોયા નથી પણ હવે આપણા બાળકની જો આપણે વાત કરીએ તો આપણે ખાલી ને ખાલી વિદ્યાર્થીની સ્કિલ માટે કામ કરીએ તો ખરેખર બહુ મોટા સારા પરિણામ આપણે લાવી શકીએ એમ છીએ